ધોરણ 12 સાયન્સ ચેપ્ટર 2 ત્રિકોણમિતિ પ્રતિવિધિ આપણે અગાઉ આ ચેપ્ટરમાં જે દાખલાઓ ગણતા હતા એમાં આપણે આગળ વધવાનું છે આપણે અગાઉ સ્વાધ્યાય 2 એમાં પહેલા બે દાખલા ગણ્યા હતા હવે આપણે એમાં જે આગળ દાખલાઓ છે એ ત્રીજા દાખલાથી આપણે ગણવાના છે ત્રીજો દાખલો છે એમાં આપણે જે રકમ આપેલી છે એ આ રીતે આપેલી છે ત્રીજા થી 12માં દાખલા સુધી બધા સાબિત કરવાના દાખલાઓ છે તો ત્રીજા દાખલામાં આ રીતે આપેલું છે 2 sin inverse 3 upon 5 is equal to 10 inverse 24 upon 7 આ આપણે સાબિત કરવાનું છે જો આપણે આવા દાખલાઓમાં સાબિત કરવામાં ડાબી બાજુ જમણી બાજુ કોઈ પણ સાઈડથી આપણે ગણતરી કરી શકાય અહીંયા આપણને આ ગુણાકારમાં 2 આવ્યો એટલે આપણે અહીંથી શરૂઆત કરવી હોય તો આપણે આ રીતે લખીએ sin inverse 3 upon 5 બરાબર થીટા લઈએ આપણે sin ને 10 માં કરવાનું છે એટલે 10 માં કરવા માટે આપણે આ લઈએ તો sin થીટા is equal to 3 upon 5 હવે અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ લઈને બતાવ્યું તો થીટા અહીંયા હોય sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો પાછળની બાજુ છે 4 થશે તો એના ઉપરથી tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એવું થશે તો થીટા બરાબર tan ઇનવર્સ 3 upon 4 એટલે આપણે આ રીતે ગણતરી કરી કે sin ઇનવર્સ 3 upon 5 is equal to tan ઇનવર્સ 3 upon 4 હવે આપણે ગણતરી શરૂ કરીએ તો ડાબી બાજુ જે આપણને આપેલ છે 2 sin ઇનવર્સ 3 upon 5 આ આપણે કિંમત જે 10 ની મેળવેલી છે એ આપણે કિંમત મૂકી દઈએ તો 10 ઇનવર્સ 3 upon 4 હવે આગળથી 2 દૂર કરવા માટે આપણે 2 વખત લખીએ તો 10 ઇનવર્સ 3 upon 4 પ્લસ 10 ઇનવર્સ 3 upon 4 આ આપણે 2 વાર લખીએ હવે આપણે 10 ના સૂત્ર પ્રમાણે સરવાળો કરીએ તો tan inverse x plus tan inverse y બરાબર tan inverse x plus y upon 1 minus x y એવું થશે એટલે જે tan inverse આ x plus y upon 1 minus x y આ રીતે થશે એટલે જે tan inverse છેદમાં આપણે ફંક્શન ને છેદ બંનેમાં 16 લસાઅ લઈએ એટલે અહીંયા આ 12 વત્તા 12 અહીંયા 16 ઓછા 9 બંનેના છેદ ઉડી જશે એટલે હવે tan inverse 24 ના છેદમાં 7 તો જો આ રીતે આપણે આખો દાખલો પૂરો કરવાનો છે આપણે સાદું રૂપ છે આ રીતે લખવું પહેલા આપણે sin ને 10 માં ભેગું કરીએ તો આપણે દાખલો યાદ આ રીતે રાખવાનો sin inverse છે આ 2 બે દૂર કરવા માટે આ રીતે બે વખત સરવાળો કરવાનો થશે તો સરવાળો કરવા માટે સરવાળા માટે એનું સૂત્ર છે sin ઇનવર્સ કે cos ઇનવર્સ માટે એવો સૂત્ર નથી એટલે આપણે એ રીતે tan ના પ્રમાણે કરીને દાખલો છે પૂરો થયો એટલે આ ટાઈપના દાખલાઓ આ બધા એક જ ટાઈપના દાખલાઓ છે ચોથો દાખલો છે એમાં આપણને આ રીતે આપેલું છે એમાં sin ઇનવર્સ 8 ના છેદમાં 17 sin ઇનવર્સ 3 ના છેદમાં 5 બરાબર tan ઇનવર્સ 77 ના છેદમાં
36 આ રીતે આપણે સાબિત કરવાનું છે જો અહીંયા આપણે એ રીતે કરીએ કે બંને સાઈન છે વચ્ચે સરવાળો છે ડાબી બાજુ આપણે એને 10 માં કરી નાખીએ તો 10 માં સરવાળો થશે તો આપણે અહીંથી પહેલા શરૂઆત કરીએ કે sin inverse 8/17 બરાબર થીટા લીધું તો sin થીટા બરાબર 8/17 હવે અહીંયા આપણે કાટખૂણ ત્રિકોણથી બતાવ્યું sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ હવે આપણે પાસેની બાજુ ગણાવીએ 17 નો વર્ગ ઓછા 8 નો વર્ગ એટલે અહીંયા આ મૂલ્ય 225 એટલે 15 આવશે તો એના ઉપરથી tan થીટા બરાબર 8/15 થશે તો થીટા બરાબર tan ઇનવર્સ 8/15 હવે sin નું મૂલ્ય આપણને આ મળ્યું એ રીતે sin ઇનવર્સ 3/5 બરાબર આલ્ફા લીધું તો sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3/5 હવે જો અહીંયા ક્લિયર જ છે sin માટે 3/5 હોય તો પાસેની બાજુ 4 હશે એટલે tan આલ્ફા લઈએ એ 3/4 એવું થશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો ત્યાં આલ્ફા બરાબર tan ઇનવર્સ 3 અહીંયા આલ્ફા બરાબર tan ઇનવર્સ 3/4 આ રીતે થશે એટલે હવે આપણે બે કિંમતો મેળવી નાખી એટલે હવે ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ તો જે આપણે સાબિત કરવાનું છે એમાં ડાબી બાજુ બરાબર sin ઇનવર્સ 8/17 પ્લસ sin ઇનવર્સ 3/5 બરાબર હવે 8/17 છે એનું મૂલ્ય tan ઇનવર્સ 8/15 એટલે tan ઇનવર્સ 8/15 આ મૂલ્ય છે tan ઇનવર્સ 3/4 એટલે હવે tan ના સરવાળા પ્રમાણે લખવા જોઈએ તો tan ઇનવર્સ x પ્લસ y અહીંયા 1 માઇનસ xy હવે આપણે અંશ અને છેદ બંનેમાં સાઈન લસાવા દઈએ અને બેને ઉડાડી નાખીએ તો અહીંયા 32 + 15 અહીંયા સાઈન -24 એ રીતે એટલે હવે અહીંયા આ 15 પણ 45 થશે એટલે tan ઇનવર્સ 45 ને 32 એટલે 77 થશે અને sin માંથી 24 બાદ કરીએ તો 36 થશે એટલે એ આપણી જમણી બાજુ થશે બધો દાખલો સેલો છે ડાબી બાજુ શરૂ કરીને આપણે જમણી બાજુ લઈએ પણ ધ્યાન ત્યાં રાખવાનું છે કે રકમમાં sin ઇનવર્સ છે બધા sin ઇનવર્સ માટે કોઈ સરવાળાનું સૂત્ર નથી એટલે આપણે sin ઇનવર્સ અને tan ઇનવર્સ માં ફેરવી નાખવાના છે અને tan ઇનવર્સ માં ફેરવ્યા પછી આપણે સરવાળો કરવાનો થશે હવે જો આ બધા સંખ્યા બીજી બધી અલગ અલગ રીતે cos સૂત્ર છે sin સૂત્ર tan સૂત્ર એમ પણ થઈ શકે આલ્ફા પ્લસ બીટા વાળા જે વર્ગના સૂત્રો પ્રમાણે એવા આપણે એક દાખલા જોઈએ તો ચોથો દાખલો પાંચમો દાખલો આપણે આવ્યો પાંચમા દાખલામાં આપણને રકમમાં આ રીતે આપેલ છે cos ઇનવર્સ 4/5 પ્લસ cos ઇનવર્સ 12/30 બરોબર જવાબ લાવવાનો છે cos ઇનવર્સ 33/65 જો આ દાખલો ઘણી બધી રીતે ગણી શકાય
એક રીતે કે આપણે અગાઉના દાખલાની જેમ ડાબી બાજુથી શરૂઆત કરીએ અને cos ને 10 માં ફેરવી નાખીએ 10 માં સરવાળાના સૂત્ર પ્રમાણે 10 નું મૂલ્ય મળશે અને cos માં ફેરવી નાખો તો જવાબ આવે એક રીતે છે બીજી રીતે છે કે આપણે cos α + β નું 11 માં ધોરણમાં સૂત્ર શીખી ગયા છીએ એ રીતે ગણતરી કરવી હોય તો એ જ છે તો આપણે એ રીતે ગણતરી કરવા જઈએ તો cos inverse 4/5 બરાબર થીટા લઈએ તો cos થીટા બરાબર 4/5 હવે આપણે આ કુદ લઈએ એમાં થીટા ને અહીંયા મૂકી દો એટલે cos એટલે પાછળની બાજુ છે જે માપણ તો આ બાજુ છે 3 થશે તો આપણે તો અહીંયા જે મૂલ્ય લીધું એમાં cos નું સૂત્ર વાપરવું હોય તો આપણે હમણાં વાત કરી કે cos α + β વાળા સૂત્રથી આપણે ધાર્યો બનવો છે તો cos α + β બરાબર cos α cos β જે આપણી પાસે હોય અને sin α sin β એવું થશે એટલે એ રીતે આપણે sin નું મૂલ્ય આપણે મેળવી નાખીએ તો sin θ બરાબર 3/5 આવું થશે જો આપણી પાસે cos θ છે આપણે sin θ મેળવી લઈએ એ રીતે બીજા માટે આપણે ગણતરી કરીએ બીજું મૂલ્ય જે આપણને આપેલું છે એમાં આપણને આ મળ્યું છે cos ઇન્વર્સ 12/13 cos ઇન્વર્સ 12/13 બરાબર આલ્ફા લઈએ તો cos આલ્ફા બરાબર 12/13 હવે અહીંથી આપણે આ આલ્ફા બતાવવું છે cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એવું થશે એટલે હવે આપણે સાદુરૂપ આપવા જઈએ તો આ મૂલ્ય છે 25 એટલે કે 5 હશે 13^2 - 12 એ રીતે લખી દો તો આને ઉપરથી sin આલ્ફા બરાબર 5/2 થશે તો જો અહીંયા પણ આપણી પાસે cos આલ્ફા sin આલ્ફા બંનેના મૂલ્ય છે હવે આપણે અહીંયા ડાબી બાજુ જમણી બાજુ એ રીતે લઈ પણ આપણે cos નું સૂત્ર લખીએ તો cos આલ્ફા + β બરાબર cos α cos β અહીંયા આપણે θ ને α લીધા છે તો આપણે θ ને α માં સૂત્ર લખીએ cos θ + α બરાબર cos θ cos α - sin θ sin α તો cos θ ની કિંમત છે 4/5 cos α ની કિંમત છે 12/13 sin θ ની કિંમત 3/5 sin α ની કિંમત 5/13 એટલે તો અહીંયા 65 છે લસાઅ આવશે અહીંયા 48 ઓછા 15 એટલે અહીંયા આપણે ગણતરી કરીએ તો 33/65 આવશે હવે આ આપણે આને cos ને હવે આ બાજુ જવા દેવા છે તો cos ઇન્વર્સ આવશે તો θ + α બરાબર cos ઇન્વર્સ 33/65 આપણે cos વિધેય હતું એના ઇક્વલ ટુ ને આ સાઈડ લઈ ગયા એટલે cos ઇન્વર્સ થશે એટલે હવે θ ને α ની કિંમત મૂકી અહીંયા ધારણ કરેલી છે આ cos ઇન્વર્સ 4/5 + α બરાબર છે આપણે ધારણ કરેલી છે cos ઇન્વર્સ 12/13 બરાબર આ જમણી બાજુ જે આપણી છે એની હરાશે cos ઇન્વર્સ 33/65 તો જો આ રીતે આપણે એ રીતે આપણે ગણતરી કરીને દાખલો પૂરો કરવો પડે જો ધ્યાન કે રાખવાનું કે અહીંયા આ દાખલો બે રીતે થાય આપણે 10 માં કન્વર્ટ કરીને થાય તો જવાબ 10 માં આવશે જવાબને પછી cos માં કન્વર્ટ કરવો પડે એટલે ટૂંકમાં કોઈ પણ રીતે દાખલો ગણી શકાય આપણે એવું કીધું આપણી પાસે cos ના મૂલ્ય હતા sin ના મૂલ્ય મેળવી લીધા અને આ cos α + β વાળો સૂત્ર હતો એટલે તે cos θ + α નું વિસ્તરણ લખીને સાદું રૂપે આ રીતે આપણે sin નો ઉપયોગ કરીને પણ દાખલો થઈ શકે એવો આપણે જે આના પછીનો દાખલો છે
અહીંયા આપણે જે છઠ્ઠો દાખલો આપ્યો છે એમાં પણ એ રીતે થઈ શકે કે આપણી પાસે cos sin છે પછી એ રીતે આપણે મૂલ્ય લઈને અહીંયા ગણતરી થઈ શકે સાતમો દાખલો છે એમાં પણ એ રીતે થશે એટલે જો આ બધા દાખલાઓ છે એ પ્રમાણમાં સરળ દાખલાઓ છે દાખલા ગણવા માટે આપણે બે રીત શીખી એક તો જે આપણને રકમ આપેલી હોય એને n માં ભરી નાખવાનો 10 પ્રમાણે સરવાળો અથવા તો જેમ આપણે હમણાં એક દાખલો cos નો ગણ્યો cos α + β વાળા સૂત્રથી એમ sin α + β કે tan α + β વાળા સૂત્રથી પણ દાખલો થઈ શકે એટલે હવે આપણે જો આપણે અત્યારે પાંચમો દાખલો લેવા તો પાંચમા દાખલામાં ડાબી બાજુનું મૂલ્ય છે અહીંયા આપણે છઠ્ઠો દાખલો જે છે એ છઠ્ઠા દાખલામાં પણ આ રીતે આવ્યું છે કે બંને cos અને sin ના મૂલ્ય આપ્યા છે તો એને tan માં કન્વર્ટ કરી અને જવાબ tan માં આવશે એટલે sin માં કન્વર્ટ એમ કરીને પણ થઈ શકે અથવા તો tan ના સૂત્ર પ્રમાણે પણ થાય સાતમો દાખલો છે એમાં જો જમણી બાજુથી આપણને દાખલો છે લો આપણે sin cos આપ્યા છે તો sin cos ને આપણે tan માં કન્વર્ટ કરીને સરવાળો કરીએ તો જવાબ આપણને tan માં આવશે જો એ પ્રકારે આ બધા એવા સરળ પ્રકારના દાખલાઓ છે એટલે બધા દાખલાઓ તમને બનાવવાની જરૂર નહીં પડે પણ આપણે આઠમો દાખલો થોડો અલગ છે એટલે આપણે જોઈએ tan inverse 1/5 plus tan inverse 1/7 plus tan inverse 1/3 plus tan inverse 1/8 આ રીતે ચારનો સરવાળો આપ્યો છે આપણે જવાબ છે π/4 દેવાનો છે હવે જો આપણે tan inverse માં બે બે ના સરવાળાનો સૂત્ર આપણી પાસે છે તો આપણે અહીંયા કુલ ચાર પદનો સરવાળો કરવાનો છે તો આપણી જે રકમ છે એને આપણે આમ કન્વર્ટ કરી નાખીએ આ બે ને સાથે રાખીએ આ બે ને સાથે રાખીએ કોઈ પણ બે મૂલ્યને સાથે રાખી શકાય સરવાળામાં આપણને ખ્યાલ છે કોઈ ક્રમનું મહત્વ નથી તો આ બે ને સાથે રાખી અને આપણે ગણતરી કરીએ તો tan ના સૂત્ર પ્રમાણે tan ઇનવર્સ x plus y upon 1 minus xy plus અહીંયા tan ઇનવર્સ 1/3 plus 1/8 1 minus 1/3 1/8 બંનેમાં આપણે tan ના સૂત્ર પ્રમાણે સરવાળો કર્યો હવે આપણે સાદો આપીએ હવે જો આપણે એવું કરીએ છેદમાં બંનેમાં 35 લસાઅ રાખીએ બંનેનો છેદ ઉડાડી નાખીએ તો અહીંયા 7 વત્તા 5 થયું છે જ્યારે અહીંયા 35 ઓછા 1 અહીંયા 8 વત્તા 3 24 લસાઅ રાખીએ છેદમાં પણ 24 એટલે 24 ઓછા 1 એટલે tan ઇનવર્સ 12 ના છેદમાં 34 પ્લસ tan ઇનવર્સ 11 અહીંયા જે આપણને મૂલ્ય આપ્યા છે આપણે પાછા એક વખત ચેક કરી જોઈએ તો પેલું મૂલ્ય 1/5 1/7 1/3 અને 1/8 છે એટલે એ રીતે આપણને મૂલ્ય આપ્યા છે એટલે આ 12 થશે 35 ઓછા 1 એટલે 34 થશે એ રીતે અહીંયા 1/3 1/8 એટલે 8 વત્તા 3 એટલે 11 થશે 24 ઓછા 1 એટલે 23 થશે એટલે હવે અહીંયા આપણે સાદુરૂપ આપવા જઈએ તો આને થોડું ઘણું કરી નાખીએ tan ઇનવર્સ બે વડે ભાગી નાખીએ એટલે 6 ના છેદમાં અહીંયા 17 થશે અહીંયા tan ઇનવર્સ 11 ના છેદમાં 23 થશે હવે આપણે બંનેનો સરવાળો કરીએ તો tan ઇનવર્સ x + y upon 1 minus xy આ રીતે થશે હવે આપણે અહીંથી આગળ
સાદરો ભાગવાનો રહેશે આ બંનેનો ગુણાકાર થશે પ્લસ આ બંનેનો ગુણાકાર થશે એ રીતે આપણે સાદરો ભાગીએ એટલે ત્યાં આપણને જવાબ મળે એ રીતે અહીંયા પણ આ બેનો ગુણાકાર કરીએ અને માઈનસ આ 66 લખવાનો થશે અને જે આપણે અહીંયા સાદરો ભાગીએ એમાં આપણને એ રીતે ત્યાં જવાબ મળશે આમ તો જો કે જે આપણને મૂલ્યો આપ્યા છે એ બંનેના છેદ ઉડી જશે એટલે એ રીતે અહીંયા આપણને 10 પાઈ બાય 4 પ્રમાણે અહીંયા જવાબમાં આપણે पाई बाय 4 લઈ આવવાનું છે એટલે 10 ઇન્વર્સ 1 આવશે એટલે 10 ઇન્વર્સ 1 નો જવાબ છે पाई बाय 4 આવશે એટલે આપણે શરૂઆત કેમ કરી મેં તમને આપણે શીખવાડી દીધું આગળ આને સાદું રૂપ આપીએ એટલે આપણને જવાબ 10 ઇન્વર્સ 1 એટલે કે पाई बाय 4 મળશે હવે આપણે આગળ નવમો દાખલો જે છે નવમા દાખલામાં આપણને આ રીતે આપ્યું છે के 10 इनवर्स रूट x इज इक्वल टू 1 अपॉन 2 cos इनवर्स 1 माइनस x अपॉन 1 प्लस x आ रीते आपणे साबित करवानुं छे x बिलोंग्स टू 0 1 तो जो એ રીતે આપણે હવે જે નવમો દાખલો છે એમાં tan ઇન્વર્સ √x 1/2 cos ઇન્વર્સ 1/x 1 + x આવું આપણે સાબિત કરવાનું છે હવે જો આપણે અહીંયા આમ જોઈએ કે જે આપણને આપેલું છે એમાં આપણે અહીંયા ધારણા કેવી રીતે કરવી તો અહીંયા અલગ અલગ ઘણી બધી રીતે ગણતરી થઈ શકે આપણે અહીંથી ગણતરી શરૂ કરીએ તો જે તો આપણે અહીંયા ગણતરી કરીએ કે જે આપણે શરૂઆત કરવાની છે એમાં અહીંયા cos ગણો એટલે છે અહીંયા tan છે તો જો આપણે x બરાબર tan સ્ક્વેર થીટા લઈએ તો અહીંયા જમણી બાજુમાં 1 માઈનસ tan સ્ક્વેર થીટા 1 + tan સ્ક્વેર થીટા એટલે cos 2 થીટા વાળું સૂત્ર આવશે એટલે આપણે આ મળ્યું કે x બરાબર અહીંયા tan સ્ક્વેર થીટા તો root x બરાબર tan થીટા તો थीटा बराबर tan इनवर्स √x થશે थीटा बराबर tan इनवर्स √x થશે હવે અહીંયા આ સાઈડથી આપણે ગણતરી કરી આ આપણે જવાબમાં લાવવાનું છે તો એના માટે અહીંયા આપણે અહીંથી શરૂઆત કરીએ કે જમણી બાજુ બરાબર 1/2 cos इनवर्स 1 माइनस x 1 प्लस x જો આજે આપણે કન્ડિશન આપેલી છે એટલે ચેક કરવા માટે જરૂર પડશે એટલે આપણે અહીંયા જગ્યા મૂકી છે હવે આપણે કિંમતો મૂકી દઈએ તો 1/2 cos ઇન્વર્સ 1 માઈનસ x ની કિંમત જે આપણે ધારણા કરેલી છે tan સ્ક્વેર થીટા 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે એ 1/2 cos ઇન્વર્સ હવે અહીંયા આપણે જોઈએ તો આ સૂત્ર પ્રમાણે cos 2 થીટા નું સૂત્ર થશે cos 2 થીટા બરાબર 1 માઈનસ tan સ્ક્વેર થીટા અપોન 1 + tan સ્ક્વેર થીટા થશે તો એ રીતે અહીંયા ભઈ હવે આ વિધેયને પ્રતિ જે ઉડી જાય તો 2 થીટા બને પણ એના માટે શરત કે જે મૂલ્ય છે 2 થીટા એ બહારનું વિધેય cos ઇન્વર્સ ના સહપ્રદેશ 0 થી પાઈ માં હોવું જોઈએ એટલે 2 થીટા 0 થી પાઈ માં છે કે નહીં ચેક કરવા માટે અહીંયા આપણે જગ્યા મૂકી દીધી ત્યાં આપણે ગણતરી કરીએ સો x = 0 1 એનો અર્થ છે 0 less than or equal to x less than or equal to 1 હવે x બરાબર tan સ્ક્વેર થીટા આપણે અહીંયા લખ્યું અથવા અહીંયા આપણે વર્ગમૂળ કાઢી લઈએ તો √x 0 નું વર્ગમૂળ 0 અને 1 નું વર્ગમૂળ 1 હવે tan થીટા મૂકીએ √x બરાબર tan થીટા તો 0 ને અનુરૂપ tan ની કિંમત એટલે tan 0 1 ને અનુરૂપ tan ની કિંમત એટલે tan pi/4 આ રીતે થશે હવે 0 થી pi પર પહેલા ચરણમાં અને આ પર tan પ્રત્યેક ચરણમાં વધતું વિધેય છે એટલે tan વિધેય આપણે શું કરી નાખીએ તો 0 less than or equal
theta less than or equal to pi by 4. હવે અહીંયા આપણે 2 theta માટેની વાત કરીશું તો 2 theta અહીંયા અડધા કરીએ એટલે 0 અહીંયા અડધા કરીએ આ સોરી 2 વડે ગુણીએ એટલે pi by 2 0 ને 2 વડે ગુણીએ એટલે 0 theta ને 2 વડે ગુણીએ એટલે 2 theta pi by 4 ને 2 વડે ગુણીએ એટલે pi by 2 તો અહીંયા 2 theta નું મૂલ્ય 0 થી pi માં છે એમ કહેવાય આમ જોઈએ 2 theta નું મૂલ્ય 0 થી pi by 2 માં છે તો 0 થી pi by 2 માં 0 થી pi માં આવી જાય છે એટલે આપણે જે 12 નો મૂલ્ય cos inverse હતો એનો સહગુણક 0 થી pi છે એમાં કિંમત આવી જાય છે જરા 2 અને 2 ઉડી જાય એટલે theta આવશે અને આપણે અહીંયા theta બરાબર જે આપણે ધારણા કરેલી છે એ આપણે જોઈએ તો tan inverse root x એટલે અહીંયા tan inverse root x થશે એટલે આ આવે ડાબી બાજુ થશે તો આ દાખલો આ રીતે જમણી બાજુથી ડાબી બાજુ એમ છેલો હશે આવા દાખલા વિકલન કરવામાં ઘણીવાર પૂછે છે કે જમણી બાજુ વિકલન કરવું હોય તો બહુ અઘરું હોય એટલે સાદો રૂપ આપી ડાબી બાજુમાં કન્વર્ટ કરીએ તો વિકલન સહેલું થાય અહીંયા આપણે આખો દાખલો યાદ રાખવા માટે આપણે એવું કરવાનું છે કે પહેલા એમ જોવાનું કે ડાબી બાજુ કે જમણી બાજુ દાખલો કેમ સરળ થાય તો મોટે ભાગે આપણને જે અહીંયા મોટું મૂલ્ય હોય આવા દાખલાઓમાં ક્યાંથી દાખલો સહેલો પડશે કે જમણી બાજુથી દાખલો હોય એટલે જોઈ જવાનું cos inverse છે અંદર cos લાવવા છે તો x બરાબર જો આપણે અહીંયા tan square theta લઈએ તો 1 minus tan square theta 1 plus tan square theta એટલે cos 2 theta થઈ જાય અહીંયા tan જોઈએ છે એટલે વાંધો નહીં એટલે એમ આપણે આપણો દાખલો છે યાદ રાખવાનો છે કન્ડિશન ચેક કરવી કે નહીં એના માટે એક શરત એ છે કે તમને રકમમાં જો કન્ડિશન આપેલી હોય તો અહીંયા આ દૂર કરીએ ત્યારે કન્ડિશન બતાવો જો રકમમાં તમને કોઈ કન્ડિશન ન આપી હોય તો આ કન્ડિશન ચેક કરવાની જરૂર નહીં અહીંયા આપણને રકમમાં આપેલો તો s = 0 હોય તો આપણે s નું મૂલ્ય x ઉપરથી થીટા માં આવ્યા અને એના ઉપરથી 2 થીટા અને પછી આપણે અહીંયા કિંમત મૂકી જો આખા ચક્રમાં આપણે વારંવાર કહીએ સૌથી અગત્યનું કે શું થીટા cos inverse અને cos પ્રતિવિધેય જે દૂર થાય એવું કેમ બને તો મૂલ્ય બહારના વિધેયના સહપ્રદેશમાં હોય તો અહીંયા જો આ મૂલ્ય બહારના વિધેયના સહપ્રદેશમાં હતું આપણે બતાવ્યું તો એના માટે આ sin inverse cos inverse tan inverse બધાના સહપ્રદેશ ક્યાં છે એ આપણે યાદ રાખવું પડે વારંવાર તમને આપણે આ વાત કરીએ છીએ શરૂઆતમાં યાદ કેમ રાખવું એ પણ તમને સમજાવેલું હતું તો જો આ રીતે કુલ આ 9 દાખલાઓ થયા કુલ આ વધે 17 દાખલાઓ છે એટલે આ રીતે આપણે આગળ દાખલાઓ જોતા રહીશું વચ્ચે વચ્ચે જો સાબિત કરવાના દાખલાઓ તમને આપણે વાત કરીએ 3 થી 8 કે જે દાખલાઓ છે દાખલા નંબર 3 થી દાખલા નંબર 8 સાવ સીધા દાખલા છે એક જ રીતે ગણવાનું છે તમને આપણે બે રીતે ગણતા શીખવ્યું કે સરવાળો હોય એ સાઈડ થી શરૂ કરો અને એમાં સાઈન કોસ માં અને ટેન ઇન્વર્સ માં ફેરવી નાખો પછી ગણતરી કરવાની અથવા તો સરવાળો હોય તેથી શરૂ કરીએ અને સાઈન કોસ આપેલા હોય અથવા તો બંને કોસ હોય તો બંને સાઈન તો કોસ ના બે મૂલ્ય સાઈન ના બે મૂલ્ય મેળવી નાખો એટલે કોસ આલ્ફા પ્લસ બીટા કે સાઈન આલ્ફા પ્લસ બીટા પ્રમાણે ગણતરી કરો તોય થશે એટલે બંને રીતે એવા દાખલાઓ થશે ખાસ કરીને આપણે tan inverse નું સરવાળાનું સૂત્ર tan inverse x + tan inverse y બરાબર tan inverse x + y / 1 - xy આપણે વ્યવસ્થિત યાદ રાખવાનું છે અને હવે આ 9 માં દાખલાથી આવા ધારણા કરી અને સાદુરૂપ આપવાના દાખલાઓ જે સરળ રૂપમાં કરવું એ પણ કહેવાય એવા દાખલાઓ આવશે એટલે આપણે 9 માં દાખલો કર્યો હવે આપણે 10 માં દાખલાથી આપણે આગળ પછી દાખલાઓ કરવાના રહેશે અને હવે પછીનો આપણો લેક્ચર આવે ત્યારે આપણે આના પછી 1 2 માં 10 માં દાખલાથી આપણે આગળ વધશું.